महासती सीता चरित्र आधारित पुस्तक तमाच, लेखन वर्धमान तपोनिधि आचार्य देव श्रीमद विजय भुवन भानुसुरीश्वरजी महाराजा। मैणा सुंदरीमां सत्व हतुं एटले पिता आगळ जे कर्म सिद्धांत रजू कर्यो हशे के दीकरीने सारी जग्याए वरावी सुखी करवामां मां बाप तो निमित्त मात्र छे, बाकी तो दीकरीना शुभाशुभ कर्मना हिसाबे ज एने सुख दुख मळे छे। आ कर्म सिद्धांतने अमली करवानो अवसर आव्यो अने पिताए कोढ़िया माणसने हाजर करी कह्युं, ले तारा कर्मना अनुसारे ज बधुं बनवानुं छे ने, तो तारा कर्मे आ कोढ़ियो पति हाजर कर्यो छे, वरी ले एने। तो अहीं मैणामां सत्व हतुं એટલે પોતે રજૂ કરેલ કર્મ સિદ્ધાંતના પરિણામને વધાવી લીધું અને કોઢિયો શિપાળ એને વરવા આનાકાની કરતો હતો, છતાં મૈણાએ પતિ તરીકે ઝટ એનો હાથ પકડી લીધો અને બોલી, ચાલો પિતાજીએ જે પસંદ કર્યા તે મારે પ્રમાણ, એમ બોલી કોઢિયાને પતિ તરીકે સ્વીકારીને લઈ ચાલી। કેટલું બધું સત્વ! રૂપ રૂપના અંબાર સમી અપ્સરા જેવી આ રાજપુત્રી પિતાએ આપેલા કોઢિયાને પ્રમાણ કરીને લઈ ચાલે, એ શેની ખાતર? પોતે રજૂ કરેલ કર્મ સિદ્ધાંતને અમલથી સત્યાર્થ કરી બતાવવા ખાતર। એનું મહાસત્વ હતું અને જળહળતું સમ્યક દર્શન હતું। જીવન એ સત્વ અને સમ્યકત્વની સુવાસથી મગમગે છે। એ મગમગાટ હજારો વર્ષો સુધી જનતામાં પ્રસરે છે, માટે જ હજારો વર્ષો પૂર્વે થયેલા આ મૈણા સુંદરી શ્રીપાલને યાદ કરીએ છીએ। મૈણામાં અક્કલ હશે કે નહીં, કે આપણામાં જ બધી અક્કલ ભરી મૂકી છે? આજે કંઈક આવું બને તો તમે આવી કન્યાને બુદ્ધિમાન ગણો કે અક્કલ વિનાની ગણો? દિલમાં એકલા વિષય સુખની મહત્તા વસી હશે તો આવી કન્યાને મૂર્ખ જ માનવાના। એ તો જે વિષય સુખ કરતા સમ્યકત્વની મહત્તા માને, જીનોક્ત સિદ્ધાંતની શ્રદ્ધા અને આદરની મહત્તા માને, એ જ મૈણા સુંદરી જેવી કન્યાને બુદ્ધિમાન ગણે। એટલે કહો, મહાપુરુષની મહાન ચર્યાને આવકારવા પ્રશંસવા માટે પણ દિલ વિષય પક્ષપાતી નહીં પણ ગુણ પક્ષપાતી જોઈએ। કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુ ના અજવાળા।